સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કોડીનાર તાલુકામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ ઇણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં સમગ્ર વહીવટીતંત્ર પણ એક સાથે જિલ્લા સેવા સદનના પટાંગણમાં સામૂહિક રીતે તિરંગો હવામાં લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયું હતું. ત્યારે જિલ્લા સેવા સદન ખાતે શૌર્ય, સાહસ, હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહીને ભારત માતાના રાષ્ટ્રગાનનું ઉદ્ગાન કરતા હોય તે રીતે હવામાં ફરફરી ઉઠ્યા હતા. ત્યારે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર રાષ્ટ્રભક્તિમાં લીન થયું હતું. ત્યારે કોડીનાર ખાતે યોજાયેલી તિરંગા યાત્રા કુમાર શાળાથી નાલંદા સ્કૂલ થઈને ગર્લ્સ સ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન થયું હતું. ત્યારે આ સામૂહિક તિરંગા યાત્રામાં સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રાજદીપ સ્કૂલ, શાહ એમએમ હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થિનીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારે આ તિરંગા યાત્રા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ પહોંચી હતી, જ્યાં તમામ મહાનુભાવો તેમજ અગ્રણીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોડીનાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને એક આહ્વાન કર્યું, હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા. એ આહ્વાનના ભાગરૂપે આજે કોડીનારમાં તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં કોડીનાર પંથકની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતા, અલગ અલગ વિદ્યાલયના બાળકો, અલગ અલગ પોલીસ અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ વહીવટીતંત્ર વિભાગના બધા સ્ટાફ મિત્રોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રા આજે અહીં શાહ એમએમ હાઈસ્કૂલના કે જાહેર કાર્યક્રમમાં અલગ અલગ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા. ભારત રશિયા અને યુક્રેન યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે પણ ભારત દેશના જે મેડિકલના વિદ્યાર્થીઓ હતા એમને પણ આ દેશના તિરંગાને બતાવી, ત્યારે બંને દેશના યુક્રેન અને રશિયાના સૈનિકોએ એમને સલામત રસ્તો આપ્યો હતો. આવી તાકાત તિરંગાની વિશ્વમાં કોઈ ઊભી કરી હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઊભી કરી છે.